સ્નાયુના પ્રકારો ભણીશું આપણે. સ્નાયુ મસલ એ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી વિશિષ્ટ પ્રકારની પેશી છે. સ્નાયુની રચના આપણે જોઈએ એના પહેલાં કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરીશું. અન્ય પેશીઓની સરખામણીમાં સ્નાયુ વિશિષ્ટ છે. સ્નાયુ કેટલાક વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે, જેવા કે સંકોચનશીલતા, ઉત્તેજિતતા, વિસ્તરણ અને સ્થિતિસ્થાપકતા. મિત્રો, આપણા શરીરના કુલ વજનના 40-50% ભાગ સ્નાયુ પેશી રોકે છે. એટલે કે આપણા શરીરની બાકીની બધી પેશીઓ એક તરફ અને સ્નાયુ પેશી એક તરફ. સ્નાયુ છે એના સ્થાન, એનો દેખાવ અને એનું કાર્ય નિયમન, એના આધારે સ્નાયુના મુખ્ય 3 પ્રકારો પાડવામાં આવેલા છે. એક છે કંકાલ સ્નાયુ, બીજા છે કોષ્ઠાંતર સ્નાયુ અને ત્રીજા છે રજ સ્નાયુ. પ્રથમ આપણે કંકાલ સ્નાયુની રચના જોઈએ. કંકાલ સ્નાયુ છે એને દેખાવે આપણે જોઈએ તો એની રચનામાં એકબીજાને સમાંતર રેખિત પટ્ટાઓ સ્વરૂપે કંકાલ સ્નાયુ ગોઠવાયેલા છે, એના સ્નાયુતંતુઓ ગોઠવાયેલા છે અને એટલા માટે જેને રેખિત સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. કંકાલ સ્નાયુ નામ એટલા માટે આપવામાં આવ્યું છે, મિત્રો, આપણા સ્નાયુ છે એ અસ્થિઓ સાથે એટલે કે કંકાલ સાથે ચુસ્તપણે જોડાયેલા છે અને એટલા માટે એને કંકાલ સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ સ્નાયુનું નિયમન ઐચ્છિક ચેતાતંત્ર વડે થાય છે અને એટલા માટે કંકાલ સ્નાયુને ઐચ્છિક સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા ઉપાંગની અંદર રહેલા સ્નાયુ જે આપણી ઈચ્છા અનુસાર સંકોચન પામે છે, એનો મતલબ કે અહીં રહેલા સ્નાયુઓને કંકાલ સ્નાયુ અથવા તો ઐચ્છિક સ્નાયુ તરીકે ઓળખવામાં આવશે. બીજો પ્રકાર છે કોષ્ઠાંતર સ્નાયુ. કોષ્ઠાંતર એટલે શરીરનું પોલાણ, શરીર ગુહા, અને શરીરના પોલાણમાં જેટલા પણ અંગો આવેલા છે એની દિવાલમાં આવેલા સ્નાયુઓ છે અને માટે જ આ સ્નાયુઓને કોષ્ઠાંતર સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. કોષ્ઠાંતર સ્નાયુની રચના જોઈએ મિત્રો, તો એની રચનામાં આવી રીતે ત્રાકાકાર કોષો આવેલા છે જે એકબીજાને સમાંતર ગોઠવાયેલા નથી અને એટલા માટે એને અરેખિત સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્નાયુના સંકોચનનું નિયંત્રણ અથવા નિયમન અનૈચ્છિક ચેતાતંત્ર વડે થાય છે, સ્વયંવર્તી ચેતાતંત્ર વડે થાય છે અને માટે જ આ સ્નાયુને અનૈચ્છિક સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્નાયુની રચના તમે જુઓ તો રચનામાં ત્રાકાકાર કોષો, બરોબર મધ્યમાં એક કોષ કેન્દ્ર અને આજુબાજુ સ્નાયુ રસ આવેલો હોય છે, તંતુમય સ્નાયુ રસ. એની રચના જોતા સરળ દેખાય છે અને એટલા માટે જ આ સ્નાયુને સરળ સ્નાયુ અથવા તો લીસા સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. કોષ્ઠાંતર સ્નાયુ પાચન માર્ગની દિવાલ, ઉત્સર્જન માર્ગની દિવાલ વગેરેની અંદર રહેલા સ્નાયુઓ છે, યાદ રાખજો મિત્રો. એના પછી ત્રીજો પ્રકાર છે રદ સ્નાયુ. આ વિશિષ્ટ પ્રકારના સ્નાયુઓ છે જે આપણા હૃદયની દિવાલમાં આવેલા હોય એટલા માટે એને રદ સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, રદ સ્નાયુને આપણે દેખાવે જોઈએ તો એ રેખિત સ્નાયુ જેવા છે. એની રચનામાં પણ આવી રીતે રેખિત નળાકાર પટ્ટાઓ આવેલા છે, શાખિત પટ્ટાઓ છે. બીજું, આ સ્નાયુની વિશિષ્ટતા એ છે જે જગ્યાએ રદ સ્નાયુઓ એકબીજા સાથે જોડાતા હોય ત્યાં આડા કે ત્રાંસા ઘેરા પટ્ટાઓ જોવા મળે છે. આ ઘેરા પટ્ટાઓને અધિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. અધિબિંબ શબ્દ યાદ રાખજો. આ સ્નાયુની વિશિષ્ટતા એ છે કે આ સ્નાયુઓ ક્યારેય શ્રમિત થતા નથી, એની અંદર માત્ર જારક શ્વસન જ થાય છે. મિત્રો, આપણા શરીરમાં સૌથી વધારે ઓક્સિજન રદ સ્નાયુને મળે છે અને એટલા માટે જ હૃદયમાં ક્યારેય કેન્સર થતું નથી. આ સ્નાયુઓ છે એ દેખાવે રેખિત સ્નાયુ જેવા છે, પરંતુ એનું નિયમન અનૈચ્છિક ચેતાતંત્ર વડે થાય છે અને એટલા માટે જ રદ સ્નાયુને રેખિત અનૈચ્છિક સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ચેપ્ટરનું નામ છે પ્રચલન અને હલનચલન, એટલા માટે પ્રચલન અને હલનચલનની અંદર મદદરૂપ થતા હોય એવા સ્નાયુ છે કંકાલ સ્નાયુ. અગાઉ આપણે જોયું એમ આપણા કંકાલ તંત્ર સાથે, હાડકા સાથે ચુસ્ત રીતે જોડાયેલા છે એટલા માટે એને કંકાલ સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે.
કંકાલ સ્નાયુ જે આપણને હલનચલન અને પ્રચલનમાં મદદ કરે છે, અને એટલા માટે જ કંકાલ સ્નાયુની અંતસ્તરચના જોઈએ અને એના પછી સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. કંકાલ સ્નાયુ છે એની રચના આપણે જોઈએ મિત્રો, તો એની અંદર સ્નાયુ તંતુઓ એકબીજાને સમાંતર રીતે જોડાઈ ગોઠવાઈ અને આખો સ્નાયુ તંતુ અથવા તો સ્નાયુ પેશીની રચના કરે છે. કંકાલ સ્નાયુ છે એની રચનામાં તમે જુઓ તો કંકાલ સ્નાયુ તંતુ અને એની ફરતે કોલેજન તંતુયુક્ત આવરણ આવેલું હોય છે જેને સંપુટ તરીકે ઓળખવામાં આવે છે, અને આ સંપુટ અને કંકાલ સ્નાયુ તંતુ ભેગા મળી અને કંકાલ સ્નાયુ પેશીની રચના કરે. કંકાલ સ્નાયુ આવી રીતે નળાકાર, અશાખિત અને લાંબા તંતુઓ છે. કંકાલ સ્નાયુ છે એના સ્નાયુ તંતુની આપણે રચના જોઈએ મિત્રો, તો એની અંદર ફરતે આવી રીતે આવરણ આવેલું છે. જેમ અન્ય કોષોની ફરતે કોષરસ પટલ આવેલું હોય, એમ સ્નાયુ તંતુની ફરતે જે આવરણ આવેલું છે એને સ્નાયુ તંતુ પડ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, કંકાલ સ્નાયુ તંતુ છે એની આંતરિક રચના તમે જુઓ તો એની આંતરિક રચનામાં એક કરતાં વધારે કોષ કેન્દ્રો આવેલા છે, અને માટે જ કંકાલ સ્નાયુ છે બહુ કોષ કેન્દ્રી તરીકે ઓળખવામાં આવે છે. સ્નાયુ તંતુની અંદર જે પ્રવાહી ભરેલું છે એને સ્નાયુરસ અથવા તો કંકાલ સ્નાયુરસ સાર્કોપ્લાઝમ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, જેમ અન્ય કોષોની અંદર અંગિકાઓ આવેલી હોય છે, એમ સ્નાયુ તંતુની અંદર પણ વિવિધ અંગિકાઓ જોવા મળે છે. મિત્રો, સ્નાયુ તંતુની અંદર મુખ્યત્વે કણાભસૂત્ર, અંતઃકોષરસ જાળ, ગોલગીકાય અને અન્ય જે પણ અંગિકાઓ આવેલી હોય કોષની અંદર એ તમામ અંગિકાઓ જોવા મળે છે. સ્નાયુરસની અંદર રહેલ અંતઃકોષરસ જાળને સ્નાયુરસ જાળ તરીકે ઓળખવામાં આવે છે, અને એ જ રીતે કણાભસૂત્રને સ્નાયુરસ કણાભસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ સ્નાયુ તંતુ જે છે એની આંતરિક રચના આપણે જોઈએ તો એની આંતરિક રચનામાં આપણને સ્નાયુરસમાં એકાંતરે ગોઠવાયેલા ઘેરા અને ઝાંખા પટ્ટા જોવા મળે છે. સ્નાયુરસમાં આવેલા ઘેરા પટ્ટાને એ બિંબ તરીકે ઓળખવામાં આવે છે, અને ઝાંખા પટ્ટાને આ બિંબ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ સ્નાયુરસમાં એ બિંબ અને આ બિંબ એકાંતરે ગોઠવાયેલા છે, એટલે કે એ બિંબ પછી આ બિંબ ફરીથી એ બિંબ, આ બિંબ, એ બિંબ, આ બિંબ. આ એ બિંબ છે એને એ બિંબ એટલા માટે કહેવામાં આવે છે, આની અંદર તમે જુઓ તો એમાં સ્નાયુ તંતુકો એકદમ નજીક ગોઠવાયેલા છે, ગીચ રીતે ગોઠવાયેલા છે. માટે આની ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે ત્યારે વક્રીભવન જુદા જુદા સમતલમાં જુદું જુદું થતું હોય છે, અને એટલા માટે એને એન આઇસોટ્રોપિક અથવા તો એ બિંબ તરીકે ઓળખવામાં આવે છે. આ બિંબની રચના જુઓ તો એ ઝાંખા છે, એની અંદર સ્નાયુ તંતુકો છૂટાછવાયા ગોઠવાયેલા છે, અને માટે એની ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે ત્યારે દરેક સમતલમાં વક્રીભવન એક સરખું થાય છે, અને માટે એને આઇસોટ્રોપિક બીમ એટલે કે આઈ બીમ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ એ બીમ આઈ બીમ ધરાવતો સ્નાયુનો ભાગ છે એને થોડોક મોટો કરી અને જોઈએ તો એની આંતરિક રચના આ પ્રમાણે જોવા મળશે. મિત્રો, સ્નાયુરસની અંદર એ બિંબ અને આઈ બિંબ એકાંતરે આવેલા છે. એ બિંબ અને આઈ બિંબની રચના જોઈએ આપણે તો એ બિંબની રચનામાં અનુક્રમે જાડા અને પાતળા તંતુકો એકબીજાને આચ્છાદિત રીતે ગોઠવાયેલા હોય છે. જ્યારે આઈ બિંબની રચના તમે જુઓ તો એની રચનામાં માત્ર પાતળા તંતુકો જ આવેલા હોય છે. જાડા તંતુક જે છે એ માયોસિન પ્રોટીનના બનેલા છે, જ્યારે પાતળા તંતુક છે એ મુખ્યત્વે એક્ટિન પ્રોટીનના બનેલા હોય છે. મિત્રો, અગાઉ કીધું એમ એ બીમની રચનામાં એક્ટિન અને માયોસિન એટલે કે જાડા તંતુ અને પાતળા તંતુ બંને પ્રકારના તંતુ આવેલા હોય છે, જ્યારે આઈ બીમની રચનામાં એકલા પાતળા તંતુ એક્ટિન તંતુક આવેલા હોય છે. મિત્રો, આઈ બીમ છે એ ઝાંખા છે, એની મધ્યમાં બંને તરફના પાતળા તંતુક જે સ્થાને જોડાતા હોય ત્યાં થોડોક ઘેરો ભાગ જોવા મળે, જેને ઝેડ બિંબ અથવા તો ક્રાઉઝ કલા તરીકે ઓળખવામાં આવે છે.
અનુક્રમે બે આઈ બીમ આવેલા હોય એની મધ્યમાં રહેલ ઝેડ બીમ છે, આ બે ક્રમિક ઝેડ બીમ વચ્ચેનું અંતર છે એને સ્નાયુતંતુક ખંડ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી કહું છું મિત્રો, આ આઈ બીમ છે એની મધ્યમાં રહેલો ઝેડ બીમ, એના પછીના આઈ બીમની અંદર રહેલ મધ્યમાં રહેલો ઝેડ બીમ, આ બંને ક્રમિક ઝેડ બીમ વચ્ચેના અંતરને સ્નાયુતંતુક ખંડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સ્નાયુતંતુક ખંડ છે એ સ્નાયુના સંકોચનશીલ એકમો છે. મિત્રો, એ બીમ ઘેરા છે. અગાઉ જોયું એમ એ બીમની રચનામાં જાડા અને પાતળા બંને પ્રકારના તંતુ આવેલા છે. એ બીમની મધ્યમાં તમે જુઓ તો માત્ર જાડા તંતુકનો બનેલો વિસ્તાર જોવા મળે છે. આ જાડા તંતુકનો બનેલો જે વિસ્તાર છે એને એચ બીમ અથવા તો હેન્સનની રેખા, હેન્સન લાઇન, એચ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અગાઉ જોયું એમ આ એ બીમ છે એ ઘેરા છે, એ જાડા અને પાતળા તંતુના બનેલા છે, જ્યારે આઈ બીમ ઝાંખા છે જે માત્ર પાતળા તંતુકના બનેલા છે. મિત્રો, એ બીમ ઘેરા છે અને એની મધ્યમાં રહેલ આવો ઝાંખો વિસ્તાર અથવા તો ઝાંખી લાઇન જે જોવા મળે છે એને એમ રેખા તરીકે અથવા એમ બીમ તરીકે ઓળખવામાં આવે છે. આ થઈ કંકાલ સ્નાયુની અંતસ્થ રચના.